નમસ્કાર. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ આંધ્રપ્રદેશ એટલે કે વિશાખાપટ્ટનમ, ત્યાર પછી હૈદરાબાદ અને ત્યાર પછી મહારાષ્ટ્ર મુંબઈ થઈ અને આજે એટલે કે 16 તારીખની અપડેટ મુજબ અરબી સમુદ્રમાં આવી ચૂકી છે. મિત્રો, જ્યારે આ લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં આવી ત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અંદર રહેલી હતી અને આજે પણ વેલમાર્ક લો પ્રેશરની અંદર જ આ સિસ્ટમ રહેલી છે. મિત્રો, મળતી માહિતી અનુસાર આ વેલમાર્ક લો પ્રેશર છે એ આગામી દિવસોની અંદર એટલે કે 24 કલાકમાં ડિપ્રેશન સુધી જઈ શકે છે. ખેડૂત મિત્રો, અહીંયા મહત્ત્વની માહિતી એ છે કે આ વેલમાર્ક લો પ્રેશર છે એ ડિપ્રેશન ત્યાર પછી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના હતી, પરંતુ હવે આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી જવાની છે, જેને કારણે ગુજરાતને એ ફાયદો થશે કે જે વરસાદ પડવાની શક્યતાઓ હતી એમાં આંશિક ઘટાડો થશે. એટલે કે ગુજરાતની અંદર વરસાદ તો જોવા મળશે જ, પરંતુ આ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન સુધી જવાની હતી, એમાંથી હવે ડિપ્રેશન સુધી જશે એટલે વરસાદની અંદર આંશિક ઘટાડો છે એ જોવા મળશે. અને મિત્રો, ગઈકાલની વાત કરીએ એટલે કે 15 તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો, તો જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરની અંદર છૂટો છવાયો ઝાપટા સ્વરૂપે 15 તારીખે રાત્રિ દરમિયાન અથવા તો 15 તારીખે સાંજના સમયે વરસાદ જોવા મળ્યો હતો. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપીની અંદર, સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર અને બીજા વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો ઝાપટા સ્વરૂપે 15 તારીખે વરસાદ જોવા મળ્યો હતો. અને મિત્રો, આજે 16 તારીખની વાત કરીએ તો 16 તારીખે ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળશે, તો મિત્રો આજે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોસ્ટ ઓફલી જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાની અંદર રેડા ઝાપટાનું પ્રમાણ છે એ આજે જોવા મળશે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાની અંદર પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ આજે જોવા મળશે. મિત્રો, 16 તારીખે દિવસ દરમિયાન તમને તડકો અને ગરમી જોવા મળશે, પરંતુ રાત્રિ દરમિયાન અથવા તો 5 વાગ્યા પછી વાદળછાયું વાતાવરણ થશે અને રાત્રિ દરમિયાન છે એ વરસાદ પણ તમને જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમાં આજથી વરસાદનું પ્રમાણ વધશે અને રાત્રિથી મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે એમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. અને સૌરાષ્ટ્રના જે મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં રાજકોટ છે, જામનગર છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ આવા જિલ્લાની અંદર પણ રાત્રિ પછી વરસાદનું પ્રમાણ છે એ વધી શકે છે. અને સૌથી વધારે વરસાદનું પ્રમાણ છે એ કાલે જોવા મળશે એટલે કે 17 તારીખે તમને વધારે વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો, સ્કાયમેટ દ્વારા પણ આજે આગાહી આવી છે કે ઉત્તર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી આ જિલ્લાની અંદર વરસાદ પડવાની શક્યતાઓ એ લોકોએ પહેલાં જણાવી ન હતી કચ્છની અંદર પણ, પરંતુ આજે નવી માહિતી આપી છે અને જણાવ્યું છે કે 17 અને 18 તારીખ દરમિયાન આ જિલ્લાની અંદર પણ મોડરેટ શાવર છે એ થઈ શકે છે. એટલે સામાન્ય વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે. અને 18 તારીખે મિત્રો મધ્ય સૌરાષ્ટ્ર છે અને મધ્ય ગુજરાત છે એમાં વરસાદનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે. એટલે મિત્રો આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ જોવા મળશે. અને મિત્રો હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર પણ આગાહી કરી છે, મધ્ય ગુજરાતની અંદર પણ આગાહી કરી છે, સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર પણ આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ક્યાંક ભારે વરસાદની આગાહી છે તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી છે. એમની આગાહી વધારે તમને આજે રાત્રિ દરમિયાન આપણે લાઈવ થશું ત્યારે જણાવી, એટલા માટે ખાસ આ વિડીયો પૂરો થાય એ પછી તમારા જિલ્લાની, તમારા તાલુકાની, તમારા વિસ્તારની કોમેન્ટ છે એ નીચે કરી દેજો, જેથી કરીને આપણે જ્યારે રાત્રે લાઈવ થઈએ ત્યારે હું એ જિલ્લાની માહિતી તમને જણાવી શકું. અને તમારા જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ હોય, વરસાદનું પ્રમાણ હોય તો પણ ખાસ નીચે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો જાણી શકે. તો ખેડૂત મિત્રો, રાત્રે 8 વાગે આપ સૌની સાથે આપણે લાઈવમાં મળશું, એટલા માટે રાત્રે 8 વાગે અમારી સાથે લાઈવમાં જોડાઈ જજો, જેથી કરીને હું તમને જિલ્લા વાઇઝ દરેક જિલ્લાની માહિતી આપી કે કયા જિલ્લામાં કેવો વરસાદ છે એ પડવા પાત્ર રહેશે એટલે કે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એની માહિતી તમને જણાવી. અને મિત્રો આજે 16 તારીખની વાત કરીએ તો 20 mmથી લઈ અને 60 mm સુધીનો વરસાદ અમુક વિસ્તારમાં પડી શકે છે, બાકી એવરેજ 25 mm સુધીનો વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે. વધારે માહિતી તમને રાત્રિ દરમિયાન જણાવી. તો મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. રાતે લાઈવમાં જોડાવાનું ભૂલતા નહીં. આવજો. જય જવાન, જય કિસાન.